નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચોપાટ કાર્યક્રમ લઈને હું આવ્યો છું, દિલીપ ગોહિલ. આપનો વિષય છે બકરી ઈદની ઉજવણી કેવી રીતે થવી જોઈએ અને બકરી ઈદમાં જે કુરબાની આપવામાં આવે છે એના વિશે પુનર્વિચાર કરવો જોઈએ કે કેમ. આ એક સવાલ ઊભો થયો છે, કારણ કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જે RSS સાથે સંકળાયેલું છે, એમની સંસ્થા છે, એમના કેટલાક નેતાઓ, ખાસ કરીને યુપીના કન્વીનર છે સૈયદ હસન કૌસર છે, ઠાકુર રાજા રઈસ છે, અને અન્ય કેટલાક મુસ્લિમ આગેવાનોએ પણ એવી એક અપીલ કરી છે કે આ વખતે જે બકરી ઈદ આવે ત્યારે આપણે એની ઉજવણી અલગ રીતે કરીએ, કુરબાની ન આપીએ અને એના બદલે અન્ય રીતે ઉજવણી થઈ શકતી હોય. દાખલા તરીકે એક સૂચન એ પણ થયું છે કે આપણી જે આદતો છે એને આપણે જો નાશ કરીએ તો એ પણ એક જાતની કુરબાની છે, અને બુરી આદતોનો નાશ કરવાથી અલ્લાહ પણ ખુશ થવાનો છે. તો એ રીતે પણ આપણે ઈદની ઉજવણી કરી શકીએ છીએ. આ ઉપરાંત કેક કાપીને પણ ઉજવણી જો થઈ શકતી હોય તો એ પણ એક છે. એટલે આ રીતે એક મુસ્લિમ મંચના નેતાઓ છે, અલગ અલગ જેનાથી આવ્યા છે, તો એનું કેટલું પાલન થશે અને એનો રિસ્પોન્સ કઈ રીતે મળશે, મુસ્લિમ સમાજ એને કઈ રીતે સ્વીકારશે અને બાકીનો સમાજ છે અને દેશના બીજા જે વિચારકો છે એને કઈ રીતે વિચારશે, એના વિશે જ આજે ચોપાટમાં આપણે ચર્ચા કરવી છે. અને બે મહેમાનો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે આ ચર્ચા કરવા માટે. રિઝવાન કાદરી છે, જાણીતા વકીલ છે અને ઇસ્લામના નિષ્ણાંત છે. આ ઉપરાંત યાસીન અજમેરી જોડાયા છે, ગુજરાતની હજ કમિટી છે, એમના સભ્ય છે. બંને મહેમાનોનું સ્વાગત છે. યાસીનભાઈ, શરૂઆત કરીએ તમારાથી. એક સૂચન આવ્યું છે અને જો ઉજવણી અલગ રીતે થઈ શકતી હોય તો ઉજવણી કરવી જોઈએ, અને એક જે સૌથી સારું સૂચન થયું હતું એ છે કે આપણી બુરી આદતો છે એ દૂર થતી હોય તો બધાને ફાય છે, વ્યક્તિને ફાયદો થાય છે અને વ્યક્તિઓ સુધરે તો એને કારણે સમાજને પણ ફાયદો થવાનો છે, તો આપણે એની કુરબાની કેમ ના આપી શકીએ. આ પ્રકારનું જે સૂચન આવ્યું છે એના વિશે તમે શું કહેશો? આ જે કુરબાની જે છે એ 1400 વર્ષથી ઇસ્લામ મઝહબના સ્થાપક મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના સમયથી ચાલતો હોય. કુરબાનીનો મતલબ એ થાય છે કે બલિદાન આપવું. આ જે જાનવરોની કુરબાની માટે જે આવ્યું છે, હું પણ એક મુસ્લિમ છું, પરંતુ આ જે આવા નિવેદન કરવા કે કેક કાપવું, ના તો કોઈક નેતાને કે કોઈ સંસ્થાને ખુશ કરવા માટેના છે, પરંતુ સત્ય ઇસ્લામ તો એ છે કે માલિકે જેને બધા ઉપર કરવાની ફરજ નથી, માલિકે જેને માલ આપ્યું છે, જે જકાત કાઢી શકતો હોય એ જ માણસને કુરબાની. હવે કુરબાનીમાં ડેફિનેશન લાગી જાય કે સૌથી પહેલાં આપણે ભારત રાષ્ટ્રમાં રહીએ છીએ, આ વર્લ્ડમાં તેનું કાનૂન છે. તો ભારત માટે એવું કહેવાય છે કે માલિકે સૌથી પહેલાં કીધું છે કે હિબ્બુલ વતની નિસ્ફુલ ઈમાન, કે માલિકને જિસ મુલ્ક કે અંદર તુમે પેદા ક્યા હૈ ઉસ મુલ્ક કે વફાદાર રહો ઓર ઉસકે કાનૂન પર અમલ કરો. ઇસ્લામ મઝહબનું જે સાહિત્ય છે કુરાન શરીફ, એ ફક્ત ને ફક્ત હિદાયતની પુસ્તક છે, કિતાબ છે, એ મુસ્લિમ માટે નથી, એ સમગ્ર માનવજાત માટે. અને માનવજાત માટે એટલે અલ્લાહ તાલાએ કીધું કે મેં રબ્બુલ આલમીન હું, તમામ માનવજાતનો રબ છે. એમને એમ નથી કીધું કે મેં રબ્બુલ મુસ્લિમીન હું, ફક્ત મુસ્લિમોનો નથી. અને કુરબાની માટેના પણ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એમાં પણ છૂટછાટ છે કે છે કુરાનમાં કે અમને ઇન્સાન કી ગિઝા કે લીએ ચોપાએ જાનવર રખે, આ એક્સેપ્ટેડ મુસ્લિમ. પરંતુ અહેમદ સાહેબ એટલું છે કે આગળ જે લખેલું છે ને બધા મુસ્લિમો જાણે છે અને અમલ કરે છે કે હી ઇઝ અ નોટ કમ્પલસરી. યાસીનભાઈ કે અમારા કાદરી સાહેબ આજે મુસ્લિમ થઈને આખું જીવનભર નોનવેજ ન ખાય તો ઇસ્લામમાંથી નથી નીકળી જતા, પરંતુ જે 5 કાર્યોમાં છે, ઈમાન, નમાજ, રોજા, હજ, જકાત, એ 5 કાર્યો મુસલમાન ન કરે તો કક અંશે ઇસ્લામમાંથી નીકળી જાય. તો આ 5 કાર્ય કરવા માટે અમને હિન્દુ સમાજ રોકતો નથી. સેકન્ડ થિંગ કુરબાની. હવે કુરબાની માટે જે આદેશ છે તો એને અંદર કરવાનો, રૂમની અંદર કે જ્યાં ઘરને બૈરાઓને પણ એલાઉડ નથી. અને તમે જે આ જાહેરની વાતો કરો છો, જાહેરમાં મુસ્લિમો કુરબાની નથી કરતી, અને એમાં એવું છે કે કોઈની ઇસ્લામે કીધું છે કે કિસી કી આસ્થા કો ઠેસ મત પહોંચાઓ. ઓકે, આસ્થાનો સવાલ છે, આસ્થાની વાત આવી છે રિઝવાનભાઈ, એમાં આખી વાત એ આવવાની છે. વાત સાચી છે, બુરી આદતો દૂર કરવાની અથવા તો અહિંસાનો પણ એક ભારતમાં બહુ મોટો મહિમા છે, પરંતુ આજે આસ્થાની વાત આવે છે તો આ સૂચનનો અમલ થવો કેટલો વાસ્તવિક છે? આસ્થા દરેક માણસ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે,
અને ભારત દેશની જે વાત કરી એટલે ભારતની કન્સ્ટિટ્યૂટની વાત કરી તો ભારતના કન્સ્ટિટ્યૂટમાં ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે. એટલે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે શું થઈ ગયું? ગાઈડલાઇન થઈ ગયું કે દેશમાં જીવવા માટેનું કઈ વસ્તુની ગાઈડલાઇન્સ. એ ફંડામેન્ટલ રાઇટ્સની અંદરના જ કાર્ય થાય છે. એ ફંડામેન્ટલ રાઇટનો ભંગ થતો હોય તો 100% રોકવું જોઈએ. ફંડામેન્ટલ રાઇટ આર્ટિકલ 25ની અંદરમાં ફ્રીડમ ઓફ રિલિજન છે, એની સહેજ આ વસ્તુમાં ભંગ થતો નથી. એટલે હું ખાલી એ કહીશ કે આવા એમનો જે નહીં, એટલે હું એક જ વસ્તુ કહીશ. યાસીનભાઈએ વાત કરી ઇસ્લામમાં પણ શક્ય છે કે આ વિશે વિચારી શકાય. હું ઇસ્લામની વાત કરતો, પહેલી વાત એમને જે ધર્મની વાત, ધર્મની માવાતે રિલીજ સાથે દેશની વાત કરી એની સાથે વાત કરું છું. અને એમને બે ત્રણ પોઈન્ટ પણ વાત કરતા કે અલ્લાહ તાલા રબુલ આલમીન છે એની પણ ધીમે ધીમે વાત પર આવું છું. સૌથી પહેલી વસ્તુ કે અત્યારે જે કંઈ વાત થઈ રહી છે એ લોકોને બરગલાવવા માટે, દેશનો વિભાજન કરવા માટે, દેશના ટુકડા કરવાની વાત થઈ રહી છે. કેમ? કારણ કે ફંડામેન્ટલ રાઇટ્સમાં જે ગાઈડલાઇન આપી છે એ ગાઈડલાઇનથી ઉપર જઈને કોઈ માણસ વાત કરે તે વસ્તુ યોગ્ય નથી. પ્રતિબંધ મૂકવાની વાત નથી કરી, સૂચન છે. સૂચન છે એટલે કહું છું, સૂચન છે કરવાની વાત છે. એટલે કુરબાની છે એટલે કુરબાની વસ્તુ શું થઈ શકે છે. એટલે જે વસ્તુ વાત કરી કે કોઈને આસ્થાનો અમલની વાત છે તો હું ખાલી એક જ વસ્તુ કહીશ કે આસ્થા માટે વાત. રિઝવાનભાઈ, એટલા માટે જ આખી મુદ્દો આવ્યો છે કે જે હસન કૌસર છે એમણે એમ કહ્યું કે જો ત્રિપલ તલાક વિશે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે આપણે એક ધર્મનો મામલો છે, કારણ કે બે જજે એવું કહ્યું પણ ખરું કે આ ઇસ્લામનો હાર્દ છે, છતાં આપણે વિચારવું પડશે કારણ કે જમાનો બદલાયો છે. એકચ્યુઅલી આ બાબતનો કેમ માનો? દિલીપભાઈ, એ વસ્તુમાં તમને રોકીશ. એ વસ્તુ જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સની કોઈ વાત નથી. અને ફંડામેન્ટલમાં કોન્સ્ટિટ્યૂટમાં જે વસ્તુ હતું એના અંદરમાં ટપર થયું છે. એમાં એવું નથી કીધું કે મુસ્લિમ હિન્દુ તલાક આપી નથી શકે તો તલાક નહીં નથી શકતે. ત્રિપલ તલાક એક સિસ્ટમ હતી, એ છે. એ સિસ્ટમમાં એમને ક્વેશ્ચન રેઝ કર્યો છે અને સિસ્ટમ માટેની ચેન્જ માટે એમને સપોર્ટ કરવાની વાત કરી છે કે અલગ વસ્તુ કરવાની વાત કરી છે. અત્યારે હું આસ્થાની જ વાત કરીશ. દિલીપભાઈ, પહેલા બે મિનિટ. ત્રણ જજે બહુ સ્પષ્ટપણે કહ્યું કે અનકન્સ્ટિટ્યુશનલ છે. ત્રિપલ તલાક અનકન્સ્ટિટ્યુશનલ નથી, કેમ કે તલાક આપવા માટે ઇન્ડિયામાં રહેતો કોઈ પણ માણસ પોતાને વાઈફ સાથે અથવા વાઈફને ગમતેના તલાક આપી શકે છે. એટલે એ અનકન્સ્ટિટ્યુશનલ નથી, એ ફંડામેન્ટલ રાઇટ્સની અલગની જે વાત થાય છે. એટલે અત્યારે એ પોઈન્ટ પર નથી. અત્યારે હું જે પોઈન્ટ પરની વાત કરું છું આસ્થાની વાત કરું છું. તો કે આસ્થા આર્ટિકલ 25ની વાત આવવાની છે, તમે જે ઇશારો કરી રહ્યા છો કે આર્ટિકલ 25 પ્રમાણે ધર્મનું પાલન કરવા માટે તમને ફંડામેન્ટલ રાઇટ મળે છે તો તે બહુમતીથી ચુકાદો આવ્યો. ત્રણ જજે કહ્યું કે પણ કેટલીક બાબતો એવી છે કે હું જો છું જજ પણ ફંડામેન્ટલ એટલે કોન્સ્ટિટ્યુશનમાં બંધાયેલા છે. જજે જે ચુકાદો આપ્યો છે ચોક્કસ પરફેક્ટ સિસ્ટમેટિક ચુકાદો આપ્યો છે. બે વસ્તુ જોઈન્ટ નથી કરી શકાય. હું તમને એ જ વસ્તુ કહી રહ્યો છું કે એની અંદરમાં કોઈ પણ કોન્સ્ટિટ્યુટની બહારનું કાર્ય નથી થઈ રહ્યું. કોન્સ્ટિટ્યુટમાં રહીને ત્રણ જજે જે પણ ચુકાદો આપ્યો પાંચમાંથી એ ફંડામેન્ટ એટલે જે કોન્સ્ટિટ્યુટના રહીને અંદરને ચુકાદો આપ્યો છે. અત્યારે જે પણ આપણે વાત કરી રહ્યા છીએ એક કોઈની બીજાની આસ્થા અને બીજાને રિસ્પેક્ટ આપવાની વાત, ડેફિનેટલી આસ્થા અને રિસ્પેક્ટની વાત ચાલે છે. અત્યારે હું એ જ કહીશ કે ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુટમાં રહીને આપણે જો વાત કરતા હોય, ઇન્ડિયા કોન્સ્ટિટ્યુટ આપણા માટે બધા માટે સર્વોપરી છે. આ કોન્સ્ટિટ્યુટમાંની અલગ જવાની વાત કરવા માટે એ કોઈ માણસ સજેશન આપી શકે છે એના માટે એને જે કરવું એ વસ્તુ કહી શકે છે. આજે કોઈ 14 એવો સજેશન આપે, એક્ઝામ્પલ કે હું વસ્તુ વાત કરું છું, હું બે વસ્તુમાં આસ્થા પરથી બે વસ્તુ પર વાત આપવા માંગુ છું કે એક 14 એવો સજેશન આપે કે ભાઈ આપણે દિવાળી હોળી દહન કરીએ છીએ કે કોઈને આપણે બાળીએ છીએ તો એ આપણે શું કહેવાય કે પોલ્યુશન કરે છે. તો કોઈ એવો આપણે પશુ પક્ષીઓને બલિદાન કરો, હિન્દુઓમાં પણ છે એનો પણ વિરોધ. દાખલા તરીકે વડોદરા પાસે એક સ્થળ છે કે આદિવાસીઓ વિરોધ કરવામાં આવે છે. હું તમને એ કહીશ કે મારો મુદ્દો પહેલા આસ્થાનો સવાલ છે, એ આસ્થાનો સવાલ છે તો એ પ્રકારનો વિરોધ મુસ્લિમ સમાજમાંથી કેમ ના ઉભો થાય? એમાંની એકચ્યુઅલી અત્યારે મુસ્લિમ સમાજ કે વસ્તુ નથી ને, માણસ 100 હોય 100 નથી, 2 વિચારો જુદા હોઈ શકે. પણ એમાં તમારા જેવા આગેવાન છે જે વિચારી શકે છે, વિદ્વાન છે, પરિસ્થિતિને સમજી શકે છે, એ લોકો જો યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે પોતાના સમાજને તો કરી શકે. આપવાની જ વાત છે. તમે જે વાત કરો છો હિન્દુ સમાજમાં પણ વિરોધ થાય છે, એમાં પણ વિરોધ થાય છે કે આ પ્રકારના તમે અમારા નિયમોમાં બંધ ન કરો. આદિવાસીઓ કહેવાના છે, આદિવાસીઓના નેતાઓ કહેવાના છે કે અમારામાં પણ બલિદાનની પ્રથા છે, પણ બાકીના જે સમજુ નેતાઓ છે કે કોશિશ કરે છે કે ભાઈ ન કરો, હિંસા ન કરો, કોશિશ કરો, બદલવાની કોશિશ કરો. એમાં ગોયલભાઈ તમારી પાસે પાવર નથી, મારી પાસે નથી કે યાસીનભાઈ પાસે પાવર નથી. ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુટ આપેલા, ભારતના 135 કરોડના આપેલા પાવર છે. ઓકે, ચેલેન્જ કરવાની અત્યારે વાત થઈ રહી છે કે ચેલેન્જ કરવી વાત ખોટું છે. સૌથી પહેલી યાસીનભાઈને પણ એ પૂછી લે, યાસીનભાઈ આમાં વાત સૂચનવાળી વાત બરાબર છે, પણ જે રીતે રિઝવાનભાઈ કહે છે કે પ્રમાણે મામલો અહીં બંધારણમાં જે અધિકાર આપ્યો છે એનો આવીને ઉભો રહેશે. તમે કહો છો સાચી વાત છે કે જે દેશમાં રહેતા હોય એની લાગણી કરતા હોય છે બરાબર છે, એનું રાઇટની અંદર દખલ ના કરવી જોઈએ અને જે
ખરેખર સાચા સૂચનો સુઝાવ હોય તો મુસ્લિમ સમાજના અગ્રણીઓ જાતે જ આવીને એનો અમલ, દાખલા તરીકે આપણી સરકાર તલાકનો મામલો જે રીતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને આર્ટિકલ 25 નીચે તમને તમારો ધર્મ પાલનનો જે અધિકાર છે એમાં સવાલ ઉભો થયો છે અને એમાં કોર્ટને સંસદને કહ્યું છે તમે બનાવો, તો આમાં પણ ખાવા પીવાની ચોઈસ પણ આવશે, તમારા ધર્મમાં જે રીતિ રિવાજ છે એનું પાલન કરવાની આવશે. તો આ જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે એ મુસ્લિમ સમાજે સ્વીકાર્યું છે અને કાયદો બનાવવા માટે જે કીધું છે, તો હું પોતે સરકારનો પ્રતિનિધિ છું, સરકારમાં લેખિતમાં આપ્યું છે કે આમાં જે મુસ્લિમ બુદ્ધિજીવી છે, આલિમો છે, મુફ્તીઓ છે, એમની સાથે કેમ કે જે ઇસ્લામમાં તલાકનો જે 3 રીત છે કે એક એક મહિનાના પીરિયડમાં આપવી, એની જગ્યાએ આજકાલ લોકો જે પ્રોસેસની એક વાત છે, નહીં નહીં પ્રોસેસની વાત છે, નહીં નહીં યાસિનભાઈ, એટલે આજનો ડિબેટનો મુદ્દો આપણો એ નથી, નહીં નહીં એ નથી, આજ એટલે મારો નહીં નહીં એ મુદ્દો આમાં આવી શકે છે યાસિનભાઈ, નહીં એટલે આ નહીં નહીં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ છે એ આ આ બાબતમાં પણ અદાલતમાં જવા માંગે છે ખરી, એકદમ ટૂંકમાં પછી નહીં જાય, ઓકે ઓકે, આમ અદાલતમાં નહીં જાય, આપણી સાથે જઈ જ નથી શકતી, ધીસ ઇઝ, એટલે મેં જ કીધું કે આસ્થાની વાત છે, તો આસ્થા માટે હું કહી છું, કહું છું કે જો જેવી રીતે મુસલમાનો માટે આસ્થાનો મામલો, તલાકમાં પણ આસ્થાનો મામલો તો આવતો જ, તલાકનો મામલો આસ્થાનો મામલો નથી, આસ્થાનો મામલો નથી, આજે જે સ્ટેટમેન્ટ આવ્યું છે આ મુસ્લિમ મંચની સ્થાપના થઈ 2002 ની અંદર, ઓકે ત્યારથી યાસિનભાઈ આપણે આપણે ચર્ચા આગળ રાખીશું, ગુજરાતની જવાબદારી સંભાળી રહ્યો છું, એમાં જે અમારા લો બનાવ્યા છે એમાં સૌથી પહેલાં લખ્યું છે કે આધી રોટી ખાએંગે બચ્ચો કો પઢાએંગે, જ્યાં સુધી મુસ્લિમ બાળકો શિક્ષિત નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્ર છે તે રાષ્ટ્ર, ઓકે એ બે આદર્શની વાત છે, યાસિનભાઈ અમારે જે અત્યારના મેદાને આપણે સમજીએ, આજે જે લોકો આવા સ્ટેટમેન્ટો કરી રહ્યા છે નહીં એ સરકારને ખુશ કરવા માટે, સાના માટે કે એમને પોલિટિકલમાં કંઈ સારું સ્થાન મળી રહે, તો હું કહીશ કે આ લોકો જે લોકો સ્ટેટમેન્ટ કરી રહ્યા છે સરકારને, હું તો કહું છું કે અમને આપી દો સ્થાન, બાકી આવા પેલા 3 જણાને આપણે આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર, જ્યોતિનાથ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એના પણ એમની સાથે પણ પૂછીશું, આપણે ચર્ચા કરી રહ્યા છે જ્યોતિનાથજી કે એક સૂચન આવ્યું છે કે બકરી ઈદે જે કુરબાની કરવામાં આવે છે એ કુરબાની ન થાય તો જીવ હિંસા ન થાય, એક જીવ બચે, સાથે સાથે એવું સૂચન પણ આવ્યું છે કે વાત કુરબાનીની છે તો આપણી બુરી આદતો છે એની પણ આપણે કેમ કુરબાની ના આપી શકીએ, તમે કઈ રીતે જુઓ છો આ મુદ્દાને? જો ધર્મની જ વાત કરતા હોય તો ધર્મની પ્રણાલીની અંદર આજે જગતની અંદર દરેક ધર્મને પોતાની ક્રિયા કરવાનો અધિકાર છે, હું એગ્રી છું, પણ સાથે સાથે એક સમજી લેજો કે ઓરિજિનલ કુરાનની અંદર ક્યાંય પણ આ વસ્તુ નથી, એમાં પછી મુરસલામ ઇબ્રાહિમ સાહેબની પોતાની પ્રણાલી આવી અને મુરસલામ ઇબ્રાહિમ પછી આમાં બકરી ઈદ ઉમેરવામાં આવી કે જયારે એમના દીકરાની શહાદતની જગ્યાએ તપુ આવી ગયું, આ એક પાછળથી ઓરિજિનલ કુરાન છોડીને પાછળથી ઉમારાયેલી પ્રક્રિયા છે, અને આમે આ મુસલ્લે ઇમામ એ શાંતિના દૂધનું પ્રતીક છે, તેમાં હિંસાની પ્રક્રિયા હોય નહીં, હું મુસ્લિમ ભાઈઓની વાત કરું, ઓકે, પણ આ તો પ્રક્રિયાની અંદર જો ખરેખર વાત, ઓકે જ્યોતિનાથ તમે અમારી બિલકુલ તમે અમારી સાથે જોડા રહી લો, હું તમે જે મુદ્દો ઉઠું છું એના વિશે હું પૂછીશ, કરેક્શન કરીશ કે એમને ઇસ્લામ ધર્મનું પૂરું જ્ઞાન નથી, મહેમદ સાહેબ પછી ઇબ્રાહિમ અલી ઇસ્લામ નથી આવ્યા, એમના પહેલા આયા છે, એના ઘણા વર્ષો પહેલા આયા છે, એટલે એમને કદાચ એટલું જ્ઞાન નથી હોય શકે, એટલે એમણે જે કર્યું છે પણ આવું અર્ધ જ્ઞાનથી લોકોને સમાજ ગુમરાહ થઈ રહ્યો છે, એટલે અત્યારે હું એમ કહી સમયનો કદાચ એમને ખ્યાલ પર રિઝવાનભાઈમાં કિસ્સો એ છે કે એમણે પોતાના પુત્રનું પણ બલિદાન આપવાની વાત કરી, સાચી બિલકુલ સાચી વાત છે, જે સર્વોચ્ચ શક્તિ છે એમણે આવીને કહ્યું કે તમારે તમારી ભાવના હું સમજો છું, હવે તમારે બલિદાન આપવાની જરૂર નથી, એ મુદ્દો કર્યો, ઓકે યાસિનભાઈ એમણે બી જે મુદ્દો એમણે પણ વાત કરી કે મૂળ કુરાનમાં નથી તો આપણે જે ધાર્મિક રીતે વિચારે છે બીજા ગ્રુપે માનવું કે ના માનવું અત્યારે આપણે ડિબેટ એના પર હોવી જોઈએ, હું ઘણા સજેશન એવા કરું કે બીજાને ના પસંદ હોય, નહીં જરૂરી નથી, તમે જે કે કુરબાની જે છે એ જાહેરમાં કરવાનો ઇસ્લામનો પણ આદેશ નથી, એગ્રી છીએ, અને આ તો છે, આજે કોઈ કહી દો કેક કાપવું છે કે કુરબાની કરવી છે એની વાત કરો, આપણે ખાલી ડિસ્ટન્સ ડાયવર્ટ કરી રહ્યા છે, ઓકે જ્યોતિનાથજી એમણે જે ઓકે એમાં પણ ડિસ્પ્યુટ છે, તમે કહો છો વાત છે, એમાં રિઝવાનભાઈ માનવા તૈયાર નથી પણ બીજા કેટલાક વિદ્વાનો છે, હું વિદ્વાન નથી એટલે હું
ખાતરીપૂર્વક નથી કહેતો, પણ અન્ય મુસ્લિમ વિદ્વાનો છે એ પણ એવું કહે છે અને તમે પણ કહો છો કે હિંસા માટેની સ્પષ્ટ આદેશ બકરી ઈદનો નથી, એક મુદ્દો છે. બીજો મુદ્દો જે છે, જે યાસીનભાઈએ કહ્યો કે ભાઈ આ વસ્તુ જાહેરમાં ન થાય અને પોતાની રીતે એનું પાલન કરવું, બીજાની લાગણી ન દુભાય, એ 100% કરી શકાય એવો કોઈ રસ્તો નીકળે વચ્ચે? 100% હું ખાલી વચ્ચે ડિસ્ટર્બ કરી આપલો આપી દો ને સાહેબ, કે ગુજરાતની વાત એ આપણે જ્યોતિનાથજી પાસેથી જાણીએ. જ્યોતિનાથજી પકડાયો જી, જો એક વાત કહું, હું કોઈ ધર્મની તોહિન કરવા કે અપમાન કરવાની વાત નથી કરતો. મેં અભ્યાસ કર્યો છે ત્યારે આવી સાચી ઠોકીને બોલી શકું છું કે જગતની અંદર આપણે ઘણી જગ્યાએ ધર્મમાં પ્રભિત થઈ ગયા. દરેક ધર્મમાં આ પ્રક્રિયા આવી છે અને એ ધર્મમાં જયારે પ્રભિતતા આવે ત્યારે આવા બનાવ બનતા હોય. હવે બલીની વાત આવતી હોય તો પોતાના દીકરાની બલિ ચઢાવતા હોય તો શું પોતે ખાઈ શકશે ઘરમાં? શાસ્ત્રની પ્રણાલી પ્રમાણે મારા દીકરા વતી બકરો કાપું છું તો એ દીકરા વતી બકરો કાપી લઈએ જો પોતે ખાવાનો હોય તો ખરેખર એ દુઃખની વાત છે. કારણ કે એ પોતે ખાય એટલે પોતાના દીકરાને ખાય છે એવી સજા થાય. આ આ કોઈ પણ ધરામને માણસને કેવું છે કે પેલા અમે સ્કૂલમાં ભણવા આવતું હતું, સર્વ બગલા વ્હાઈટ છે ને સર્વ આ વસ્તુ વ્હાઈટ છે, વ્હાઈટ બગલા લોજિક એની સાથે ના હોય શકે. પણ બાકીના લોકોનું પણ વિશ્લેષણ છે ને લોકોનું પણ અનુમાન છે, તમે કહો છો તમારી વાત. હું ખાલી જ્યોતિનાથજીના અને યાસીનભાઈની એક વાત કહીશ, ઇસ્લામમાં સૌથી મોટી વાત છે કુરાન શરીફ વાંચવું. તમે જો મોટા અવાજે વાંચતો ને કોઈ ડિસ્ટર્બ થતું હોય તો ના વાંચવું જોઈએ. એની વાત છે કે ઇસ્લામ હ્યુમન રાઇટ્સ, આજે યુએનના જેટલા હ્યુમન રાઇટ્સ બનેલા છે એના ઇસ્લામના હ્યુમન રાઇટ્સ લે છે. ઇસ્લામ સૌથી મોટો હ્યુમન રાઇટ્સ એટલા માટે છે કે હ્યુમનની વિચાર કરતા હોય. અને આમાં જે વિદ્વાને ટાંકા છે તમને વાત કે પેડ પૌધે પશુ પક્ષી પણ છે અલ્લાહની રહેમત છે, તો તમે એની રહેમત કરશો તો અલ્લાહની રહેમત તમારી પર થશે એ પણ વાત કરી રહ્યા છે. ઓકે, આપણે જ્યોતિનાથને પહેલા, જ્યોતિનાથજી બીજો જે સવાલ એ આવે છે કે અત્યારે આજે સૂચન છે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી આવ્યું છે અને આપણે જાણીએ છીએ કે આરએસએસ સાથે સંકળાયેલું છે, પણ તમે સંત તરીકે તમારી પોતાની અલગ ભૂમિકા છે ને બાકીના જે હિન્દુ સંતો છે એની આ બાબતમાં શું ભૂમિકા છે? હિંસા આપણે રોકવી જોઈએ, આદિવાસીઓ પણ જે કુરબાની કરે છે એને પણ આપણે રોકવાની કોશિશ કરી રહ્યા છીએ, તો એ શું કહેશો? જી દિલીપભાઈ, અમે તો એવું જ ઈચ્છીએ કે હિંસા ન થવી જોઈએ અને આ સૃષ્ટિની જે પ્રણાલી છે અને ચેન છે કુદરતની, તે ચેન ક્યાંક ને ક્યાંક આવી હિંસાઓથી તૂટતી હોય છે, તે ન તૂટવી જોઈએ. અને સમાજમાં દરેકને જીવવાનો અધિકાર છે, પછી કીડી હોય મકોડો હોય ત્યાંથી માંડીને મનુષ્ય સુધી કે હાથી સુધી દરેકને જીવવાનો અધિકાર છે. તમે કુરબાનીના નામે આવી રીતે હિંસાઓ કરો અને તમે જો કુરાનની જ વાત કરતા હોય તો કોઈનું દિલ દયા દુભાવું જોઈએ એવું કીધું છે, તો કુરાનના પ્રમાણે તમે બીજા ધર્મના લોકોનું આવી કુરબાની કરી અને દિલ દુભાવો છો એ તો 100% વાત છે. કારણ કે ઘણા ગામોમાં મેં રોડ પર કુરબાનીઓ થતા જોઈ છે. આ કેટલા અંશે સાચું તે કહેજો. જે લોકો કરે છે ખરેખર સજાના પાત્ર છે. ઓકે, સજાના પાત્ર છે એમાં કરી છે. ઓકે, આ ચર્ચાને આપણે આગળ પણ વધારીશું, અત્યારે એક બ્રેક લેવાનો સમય થયો છે, લઈએ એક બ્રેક. બ્રેક પછી મંતવ્ય ન્યૂઝમાં ફરી આપનું સ્વાગત છે. ઈદ પર કુરબાની કેટલી યોગ્ય એના પર ચર્ચા કરી રહ્યા છીએ. બંને મહેમાનો આપણી સાથે જોડાયેલા છે. યાસીનભાઈ, તમે પણ પોતે કહ્યું કે જાહેરમાં આ ન થતું હોય તો સારી વસ્તુ છે. પણ ઓકે, હવે મુસ્લિમ રાષ્ટ્રીય મંચે એક આ સજેશન કર્યું છે, બકરી ઈદનો તહેવાર નજીક આવશે, તમે કોઈ કાર્યક્રમ આપશો ખરા? નહીં સાહેબ, અમે કોઈ કાર્યક્રમ નહીં. અમે બકરી ઈદના જે 10 દિવસ બાકી હોય, ચાંદ થઈ જાય એટલે ખબર પડે કે બકરી, અમે આખા ગુજરાતમાં લગભગ ફરીએ છીએ અને મુસ્લિમ ત્યાંના સમાજના અગ્રણીઓ સાથે બેઠકો યોજીએ, કસાઈ સમાજ સાથે પણ બેઠક યોજીએ. સૌથી પહેલાં તો એમને એ મુદ્દો કહીએ છીએ કે ભાઈ આપણા રાષ્ટ્રની અંદર ગાય જે છે આપણા પાડોશી હિન્દુ ભાઈ માટે પૂજનીય કહેવાય, એમની આસ્થા જોડેલી છે, એટલે સૌથી પહેલાં તો તમને નર્મ અપીલ છે અને આપના માધ્યમથી પણ હું મુસ્લિમ સમાજને જણાવું છું કે કોઈ પણ કિંમતે આપણે ગાયનું હનન કે ગાયની કુરબાની કરવાની નહીં. સેકન્ડ થિંગ કે જે ઇસ્લામે કીધું છે, બીજા જાનવર જે ભેંસ છે, પાડો છે, બકરી છે, બકરો છે, તો એના માટે જે ઇસ્લામનો આદેશ છે કે તમારે અંદર પોતાના રૂમની અંદર અથવા જે કતલખાના બનાવેલા છે એવી જગ્યાઓ પર પોતાના ઘરના બૈરાને પણ એલાઉડ નથી,
ત્યાં જઈને જેથી અને સાહેબ તમને કહી દઉં આજે આપણા ગુજરાતના અંદર એટલા પણ છે નહીં નહીં એવો પણ છે મુસ્લિમ રાષ્ટ્રમાં જ એક તરફ સજેશન કરે છે એટલે હું એ જ કહીશ કે યાસીનભાઈ પોતે એગ્રી કરે છે કે કુરબાની કરવી જોઈએ પણ કેવી રીતે કરવી તેની વાત કરે છે પોતે એગ્રી છે એટલે આ જ વસ્તુ બતાડે છે કે શું એમની આસ્થા છે શું એમની ફીલિંગ છે તો તમે વાત એ છે કે તમે અહિંસાની એની પાછળનો ઉદ્દેશ એ છે કે આપણે વેજીટેરિયન તરફ જઈએ અથવા તો હિંસા બિલકુલ ન કરીએ કેવી રીતે કરીએ એવી કોઈ વાત જ નથી તો આ તો તમારી પોતાની જ બે વાત થઈ એટલે હું એ વાત નથી સાહેબ આ એકચ્યુઅલી કુરબાની તો લોકો પર જે ઇસ્લામ મઝહબે કમ્પલસરી કરી છે જેને માલ આપ્યું છે અમારા જેવા ગરીબો પર નથી કરી હવે જેના ઉપર માલ આપ્યું છે એના માટે કાયદા બનાવેલા છે લો બનાવેલા આ તો ઘણા લોકો એવા મૂર્ખ છે તમે પોતે સ્પષ્ટ નથી એ બી તમારે બી પોતે સ્પષ્ટ થવું પડશે ને હું એવા કુરબાની થી આગળની વાત કરું તો યાસીનભાઈને જો પૂછીશ કે કુરબાનીમાં મંચને બધા કરવા માટે આવે એ ગરીબોને આપવાનો કે છે એ પોતાનો પોલિટિકલ ફિલ્ડ મજબૂત કરવા માટે પોલિટિકલ વાત બાકી પોલિટિકલ વાત છે રિઝવાનભાઈને ભી પૂછીશું કે એમની પાસે માલ આપ્યો છે ને તે પોતે કુરબાની કરતા હશે ઓકે જ્યોતિનાથ આપણી સાથે જોડાયેલા છે રિઝવાનભાઈ તમને પણ પૂછું છું પણ એકવાર આમણે જે વાત કરી યાસીનભાઈએ કે હિન્દુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને ગૌવધ વગેરે ન થવો જોઈએ જ્યોતિનાથ જે સવાલ એ છે કે એ એટલા માટે તૈયાર થાય છે કે ભાઈ જે લાગણી ગૌહત્યા સાથે લાગણી વધારે જોડાયેલી છે કે ગૌ માતાનું રક્ષણ થાય એના માટે રાષ્ટ્રીય મુસ્લિમ રાષ્ટ્રીય પંચ છે અથવા તો સંઘ સાથે જોડાયેલા બીજા મુસ્લિમ આગેવાનો છે અને સિવાયના પણ મુસ્લિમ આગેવાનો છે એણે આ પ્રકારના નિવેદનો આપ્યા છે તો આ એક ખાલી આસ્થાનો સવાલ આવે છે બકરી ઈદ પૂરતો અને એમાં જે પ્રોસેસની વાત કરી તમે પણ કહ્યું કે જાહેરમાં ન થાય તો સારું તો એકચ્યુઅલી શું કરવું જોઈએ અહિંસા બંધ કરવી છે કે હિંસા જાહેરમાં ન થાય એટલે એકચ્યુઅલી માગણી શું છે સંત સમાજની માગણી તો અહિંસાની જ છે કે જેવી રીતે પોઝિશનમાં તમે અમે માગીએ છીએ કે અહિંસા થાય છે તેવી રીતે અમે એવું માગીએ કે આવી બકરી ઈદના નામે ખોટી રીતે કુરબાનીઓ આપી અને જીવ હત્યાઓ ન થવી જોઈએ જીવ હત્યાઓ તમે ધર્મની દુષ્ટતાની વાત કરતા હો તો હું ફરી કહું કે કુરાનની અંદર તમે બહુ ધ્યાનથી વાંચો કુરાનમાં બહુ જ પવિત્રતાપૂર્વક હું કુરાનને રિસ્પેક્ટ કરું છું એટલે કહું કે પવિત્રતાપૂર્વક લખેલું છે કોઈ જગ્યાએ બલિ શબ્દ વાપર્યો નથી તમે કુરાનને ફોલો કરતા હો તો કુરાનની જ વાત કરો આ પછી અંદરથી બધા જે એમેન્ડમેન્ટ કરેલા હોય તેવી વસ્તુઓને પકડી અને તેને જ પકડીને જીવવાની આદતો ઘણી જગ્યાએ બધા જ ધર્મોમાં અપભ્રંશતા આવી છે તેવી અપભ્રંશતા આપણે શિક્ષિત સમાજ થોડોક શિક્ષિત થઈને સુધરે એ જરૂરી છે ઓકે શિક્ષિત સમાજ સુધરે રિઝવાનભાઈ એટલે મૂળ વાત ઓકે રિઝવાનભાઈ કુરબાનીનો દિવસ આવ્યો એટલે જ ઉપાડોમાં મારી વાત સાંભળો નહીં નહીં રિઝવાનભાઈ પૂછી રહ્યા છે નહીં રિઝવાનભાઈ એટલે એમણે ઓકે તમે ઓકે કોણ ખાય છે તમે એ જ વાત રિઝવાનભાઈ એમણે પણ એ જ વાત કરી કે નજીક આવ્યો છે એટલે આ મુદ્દો ઉઠ્યો છે ને એમાં પણ એમણે વાત એ કરી કે એક તો તમે એમ કહો છો કે તમે બકરી ઈદમાં ન કરો કુરબાની અને પછી એ પણ વાત છે કે ભાઈ પ્રોસેસની વાત છે તો એ લોકો કરી શકશે બધાને એ જ કહીશ કે ઇન્ડિયામાં આવા નાજુક ઇસ્યુ જેનાથી દેશના ભાગલા હતા એવા પર કેમ ડિસ્કશન થાય છે ઇન્ડિયામાં આપણે જે ભ્રષ્ટાચારની વાત કરો ગરીબીની વાત કરો એને વાત કરવાની જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે છે નહીં નહીં રિઝવાનભાઈ કે મુસ્લિમ સમાજ નહીં નહીં રિઝવાનભાઈ મુશ્કેલી ત્યાં જ આવે છે અને ત્યાં જ મુશ્કેલી આવે છે એક મિનિટ વાત પર આવું છું નહીં 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 રિઝવાનભાઈ આપણે નહીં ઓકે વસ્તા દુનિયામાં વસતા કેટલા પર્સન્ટેજ લોકો વેજીટેરિયન છે અને એ વેજીટેરિયન છે 100% કેટલા માંગે છે એટલે દુનિયામાં વસતા 5% લોકો માટે 95% ગાય ફરે કે ગાડું ફરે એની વાત છે મૂળ વાત એ છે રિઝવાનભાઈ ખાણીપીણીની ચોઈસ વ્યક્તિગત છે એ આપણે એ કદાચ આપણે કહી શકીએ બે વ્યક્તિએ ડિસાઈડ કરવાનું છે કે એની ખાણીપીણીની ટેવ કેવી હોવી જોઈએ એની પહેરવેશની આદત કેવી હોવી જોઈએ તમે જે વાત કરી કે ભાઈ આ મુદ્દાની ચર્ચા ના કરો પણ આપણે એમ કહું છું કે જે ભણેલા ગણ્યા લોકો છે જે સમાજને માર્ગદર્શન આપી શકે છે દુનિયામાં 95% લોકો અભણ છે ખાલી 5% નહીં પણ તમે ચર્ચા પણ આપણે મુદ્દો બાજુમાં મૂકી દઈશું ચલો હું કહું છું બકરા ઈદના દિવસે બધા જ મુસ્લિમો કુરબાની નહીં કરે અને આજે કહે છે કેક કાપવાન આ એક દિવસ બકરા ઈદનો જવા દો 364 દિવસ પર ડે ગુજરાતમાં 50,000 બકરો કપાય છે એ કોણ ખાય છે એને મોકલનાર કોણ એનો મતલબ એ થયો કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ હોય કે બીજેપી સાથે સંકળાયેલા જે મુસ્લિમ નેતાઓ છે એને રસ છે આ મુદ્દો ચગાવવામાં એમને
અહિંસા થાય એમાં મુદ્દો રસ નથી, એને માત્ર એક દિવસ પૂરતું સિમ્બોલિક આ વાત કરવી છે, આ ચોખ્ખી વાત થઈ. આ બીજું શું એમનો મકસદ ભાઈ બહુ ક્લિયર કટ એ જ કહી રહ્યા છે કે જે પણ છે આ હિંસાને ઇસ્યુ બનાવી રહ્યા છે કેટલાક વેસ્ટ ઇન્ટરેસ્ટ વાળા લોકો, અને મીડિયા જે સેન્સિબલ હોવું જોઈએ એને આપણે વાસ્તવમાં જે મીડિયા ને સેન્સિબિલિટી ની વાત કરીએ આપણે રિઝવાનભાઈ, ના ના સેન્સિબિલિટી ની વાત છે. આવા જે લોકો સ્ટેટમેન્ટ આપે છે ને એમના ઉપર ડિબેટ જ ના થવી જોઈએ, કેમ કે આ મુદ્દો વધારે બોલવા દે. ના 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 ડિબેટ થી ભાગવાનો મતલબ નથી, આપણે કઈ 21મી સદી માં જીવીએ છીએ. ના ના યાસ્વીનભાઈ રિઝવાનભાઈ બંને ને કહું છું આપણે 21મી સદી માં, ના તો ભાઈ તલાક ઉપર ભી ચર્ચા ના થઈ હોય ભાઈ ડિબેટ માં તો આપણે. ના 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 આના માટે હું શું કહું છું કે 5 કલાક 6 કલાક ની ડિબેટ રાખો, ઓકે એ બરાબર છે, યસ ઓર નો ની વાત રાખો, કેટલાક માણસો પોતાના વ્યૂ પોતાના લિમિટેડ વ્યૂ માં અને લિમિટેડ વિસ્તૃત એ ન કરી શકે, એ કરી શકે નહીં, પણ બિલકુલ ચર્ચા ન કરવાની. આજે મૂળ વાત એ છે કે આજે હિન્દુ સમાજમાં લાગણી એ છે કે જે લઘુમતી સમાજ છે ભારતમાં એ અમુક મુદ્દાની ચર્ચા જ નથી કરવા માંગતો, અને ખાસ કરીને જે શિક્ષણ ઓછું છે જે વર્ગમાં એ કદાચ ન કરે તો આપણે એને માફ આપી શકીએ. પણ હવે જે શિક્ષણ વધ્યું છે તમારા જેવા જે સજ્જન લોકો છે એ તો ચર્ચા કરે. તમને પહેલા વાત કઈ નથી આયા, બધું જ આવે છે. હું અત્યારે એ જ વાત કહું છું, જો અહિંસાની વાત કરતા હોય તો જ્યારે આપણે કહેતા હતા કે વનસ્પતિમાં જીવ નથી, આજે એક વનસ્પતિમાં જીવ છે કહેતા થઈ ગયા છીએ, એટલે આખું એટલે હું એટલા પર ડિસ્કસ કરવા નથી માંગતો. જમવાની હેબિટમાં પણ આજે હું એની વાત કહું છું, ભારતીય સંસ્કૃતિમાં તો આપણે પહેલેથી જ માનતા આવ્યું છે કે નાનામાં નાના સૂક્ષ્મ વસ્તુમાં પણ જીવ છે, વનસ્પતિ કેમ ખવાઈ રહી છે, વનસ્પતિ કેમ ખવાઈ રહી છે જ્યારે, એટલે વસ્તુ છે. એટલે હું કહું છું એ વસ્તુમાં માણસે ઉપરવાળાએ બહુ સિસ્ટમ બનાવી છે, ઇકોલોજીકલ સિસ્ટમ બેલેન્સ કરી છે, એટલે અત્યારે એના પર આપણે ડિસ્કસ નથી કર્યું. બાકી ઇકોલોજીકલ સિસ્ટમમાં બધી વસ્તુ આપણે ઓકે તમે ઓકે તમે એ માનો છો કે આપણે જો બધા દુનિયાના 100% લોકો જો અહિંસા થઈ જાય ને તો હું કહું છું દુનિયા 30 વર્ષથી વધુ નથી રહે જીવે. મારા એક ફ્રેન્ડે જે છે એમ જે હિન્દુ છે એણે મને એવું કીધું કે ભાઈ હિન્દુઓમાં અમે સમજો કે અમે અમારી ડેડ બોડીને બાળીએ છીએ, એમાં ઝાડ વળે છે, એમાં પરિસ્થિતિ થાય, અમારી જો સેન્સિબિલિટી હોય તો હું આવો ઇસ્યુ કરું તો એ સેન્સિબિલ છે, અને કોઈ 14 વર્ષ ચગાવે હિન્દુઓ ચર્ચા કરે તો તમે બકરી ઈદની ઉજવણીની ચર્ચા કેમ ના કરો? બકરી ઈદની ચર્ચા કેમ કરવી? એમાં ઇકોલોજી ને કેમ ફાયદો ઓછા થાય, એમાં હિંસા કેમ ઓછી થાય, એની ચર્ચા તો ની વાત છે. ચર્ચાની અંદર આસ્થાની જે વાત છે તો હું કહું છું આસ્થામાં ઓકે આસ્થા કોઈને ગવાય નહીં એ માટે આપણે કોશિશ કરીએ. એમાં જે મારી આસ્થા જે છે મને પૂરો જીવવાનો હકી અગર છે, કપડાં પહેરવાનો, ખાવાનો, જીવવાનો, ધર્મનો ચર્ચાની વાત નથી. એટલે એ વસ્તુમાં છે અત્યારે કેટલાક લોકો ચંચુન્યા લોકો એવું કહેવા માંગે છે કે અમારી આસ્થાના નામે અમે કહીએ એવું તમારે જીવવું જોઈએ, એ ખોટું છે. એ ન કરો. જો આજે આપણે કહીએ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જે કહે છે તમે એને કહો કે એમાં એને પોલિટિકલ એનો હેતુ છે, ઓકે તમે ટીકા કરી શકો છો કે ભાઈ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ શું કામમાં પડે છે, એ તમે કરી શકો છો. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સ્થાપકો છે ને એમની પણ એડવાઇસ નહીં હોય, આ પોતાના એમને જાતે મંતવ્ય આપીને પોતાના નેતાઓને ખુશ કરવા માટેના છે. ઓકે તમે માનો છો કે મારી વાત સાંભળો, એના મુખ્ય માર્ગદર્શન છે ને અમારા ગુરુજી માન્ય ઇન્દ્રેશ કુમારજી હોય કે અફઝાલજી હોય, એ લોકોના નિવેદન આજ સુધી આવવા નથી આવ્યા. આજે જયારે આમાં જયારે મારી વાત સાંભળો સાહેબજી, જયારે મુસ્લિમ મંચ 2002 ની અંદર સ્થાપના થઈ હતી ત્યારથી હું ગુજરાતનો સંયોજક છું, આખું ગુજરાત જાણે છે, અને આ સંઘ માટેનું મારી વાત સાંભળો, રાષ્ટ્રવાદ જાગે એનું બહુ મોટી સારી મુહિમ છે. હવે એમાં ધીરે ધીરે જેમ ભારતીય જનતા પાર્ટી વિકાસ કરી રહી છે તો મુસ્લિમો જોડાઈ રહ્યા છે, તો આપણને લાગે છે કે ભાઈ મુસ્લિમો વિકાસની યાત્રા થાય નહીં, એ ફક્ત હોદ્દા લેવા માટે દોડી રહ્યા છે. આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને પોતાના સ્વાર્થ માટે તમે કોઈ પણ આપણી પાસે સમય ઓછો છે બિલકુલ રિઝવાનભાઈ આવા ઇન્ટરેસ્ટ ના લે. ઓકે રિઝવાનભાઈ લાસ્ટ કોમેન્ટ તમારી પાસેથી. એક ચર્ચા ઊભી થઈ છે, હવે તમે ચોક્કસ કહી શકો છો કે ભાઈ એક એજન્ડા સાથે કદાચ ચર્ચા ઊભી કરી છે, પરંતુ એની પાછળ એક સારો વિચાર તો ચોક્કસ છે. જે લોકોને પોલિટિક્સમાં રસ નથી, બાકીનો જે બહુમતી સમાજ એમાં પણ બહુ ધાર્મિક મોટો વર્ગ છે, એમાં પણ તમે વાત કરી કે હોળીની વાત હોય કે દિવાળીની ઉજવણીની વાત હોય કે સૂક્ષ્મ હિંસાની જૈન ધર્મમાં અત્યંત સૂક્ષ્મ હિંસા પણ ન થાય એની માટેની ધ્યાનમાં રાખવામાં આવે છે, એમાં જો ચર્ચા થતી હોય એમાં ફેરફાર માટે તૈયાર થતી હોય તો તમારા જેવા વિદ્વાનો સમજદાર લોકો શા માટે આ પ્રકારની ચર્ચામાં તૈયાર નથી થતા, અને કોઈને આસ્થાને ગવાય નહીં અને પ્રથા કેમ આપણે ન કરીએ? ચર્ચા નથી થતા એવી વાત જ નથી, ચર્ચામાં ઓપન છીએ,
પણ ચર્ચામાં એવું ના હોવું જોઈએ કે જે માણસ કે બીજો માણસ માની જ જાય. એ બિલકુલ આગ્રહ નથી. ડિબેટનો મતલબ એ છે કે સામેવાળા માણસ પાસે એના પોઈન્ટનો એટલો કન્વિન્સિંગ પાવર હોવો જોઈએ કે સામેવાળો માણસ ખુશી ખુશી કન્વિન્સ થાય. ઓકે, ખુશી ખુશી. મારે ખાલી એક જ કહેવાનો વસ્તુ છે કે આવા ઇસ્યુમાં કોઈ જાતનું વજૂદ નથી હોતું. આવા ઇસ્યુને જો ડિસ્કસ કરવી હોય તો લાંબા મોટા મોટા પંચ પર કરવી ડિસ્કસ કરવા જોઈએ, અને એમાં બધા સાયન્સ, લોજિક, મેથ્સ, ઇકોનોમિક્સ બધી વસ્તુનો જ્યારે વસ્તુ બધી વસ્તુને બિલકુલ ઇકોનોમી બેલેન્સ. એટલે હું એ કહું છું કે આપણા લોકો આપણી પાસે સમય ઓછો છે રિઝવાનભાઈ, બિલકુલ તમારી વાત સાથે બી સહમત થઈ શકાય છે. ચર્ચા કરવી જોઈએ, વ્યાપક રીતે કરવા જોઈએ, કોઈને લાગણી ગવાય નહીં રીતે ચર્ચા કરવી જોઈએ. તમે જે મુદ્દો કર્યો કે ભાઈ ખુશી ખુશી ચર્ચા થાય અને કોઈ નિર્ણય લેવાય તો ખુશી ખુશી લોકો તૈયાર થાય એ પ્રકારે કરવું જોઈએ. દબાણ ન થવું જોઈએ, કારણ કે દરેકને એક નાગરિક તરીકે પોતાનો પણ છે. પરંતુ આ એક મુદ્દો એવો છે, એની ચર્ચા ચોક્કસ કરવી પડશે. રિઝવાનભાઈ અને યાસીનભાઈ, મંતવ્ય ન્યૂઝ સાથે આપ જોડાયા, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો બકરીદ વિશેની જે ઉજવણીની વાત છે, એમાં જે કુરબાનીની એક પ્રથા છે, એમાં ફેરફાર થઈ શકે કે કેમ, અને એમાં કંઈ પોઝિટિવ કરી શકે પ્રકારની જે ચર્ચા શરૂ થઈ છે, આશા રાખીએ કે ચર્ચા પોઝિટિવ થાય અને એમાં 21મી સદીમાં જ્યારે દેશને આપણે આગળ વધારવાનો છે ત્યારે સૌ નાગરિકનું પણ હિત જળવાય એ પ્રકારની ચર્ચા તરફ આખી વાત વળે એવું આપણે ઈચ્છીએ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.